પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ડીજેના તાલે ઢોલ નગારા સાથે ઘોડેસવાર સાથે સાફો પહેરાવી તલવાર આપીને ભવ્ય સ્વાગત અભિવાદન કર્યું હતું। પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર ગામનો આભાર માનતા જણાવ્યું હતું કે આ ચૂંટણી હું પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે બાબુસિંહ વતી જીત્યો છું। જ્યારે વટવા ધારાસભ્ય બાબુસિંહ જાદવે સન્માન સમારોહમાં જણાવ્યું હતું કે હું પ્રદીપસિંહ જાડેજાનો પડછાયો થઈને આવ્યો છું, તો હર્ષદગીરી ગોસ્વામીએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમદાવાદ જિલ્લાની 5 વિધાનસભા સીટે 2-2 ધારાસભ્ય આપ્યા છે। આ પ્રદીપસિંહ જાડેજાના વિશેષ અભિવાદન સમારોહમાં વટવા ધારાસભ્ય બાબુસિંહ જાદવ, સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ અને વજુભાઈ ડોડિયા, ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ, કારડિયા રાજપૂત સમાજના સાણંદ વિરમગામ પ્રમુખ અજમલભાઈ બારડ, જિલ્લા પંચાયત સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામંત્રી ગુજરાત સાહિત્ય એકેડમી જેવા વિશેષ મહેમાનો હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય ગોહલ સુહિલ કુમાર। સૌપ્રથમ તો હું આપ લોકોને એ જણાવું કે 15/11/2022 રોજ મારી ટિકિટનું ડિક્લેરેશન થયું અને એ વખતે પ્રદીપસિંહજી જાડેજા સાહેબ અમારા ધારાસભ્ય હતા અને એમની પ્રેરણાથી જ અને એમના વિચારોથી હું પ્રેરિત થયેલો હતો અને ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસના અનુમોદન પ્રદીપસિંહજી જાડેજા સાહેબે આપ્યું અને મને જીતાડવાની જવાબદારી એમણે લીધી અને સૌપ્રથમ તો હું પ્રદીપસિંહજી જાડેજા સાહેબનું આજે સન્માન સમારંભ રાખ્યો છું, મારો નહીં, અને એમનો આભાર માનું છું। આ ખોરજ ગામમાં મારો જન્મ થયો, ખેડૂત પરિવારનો દીકરો છું, અહીંયા બધાની વચ્ચે રમ્યો, મોટો થયો, સાણંદમાં અભ્યાસ કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે 1980 જોડાયો અને મારી અથાગ પ્રયત્ન મહેનત અને કદાચ મારા બુટ ભવાની માં કે વડીલોના આશીર્વાદથી મને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડવાની તક આપી અને એ તકને ઝડપી મારા વટવા વિધાનસભાના કાર્યકર્તાઓએ મને 1,00,000 મતથી જીતાડ્યો। એ બદલ એ કાર્યકર્તાઓનો અને મારા સાણંદ તાલુકાના તમામ સમાજો જે મારા ચૂંટણી પ્રચારમાં આવતા હતા એમનો આભાર માનું છું। આ કાર્યક્રમમાં આપણા ગુજરાત રાજ્યના યશસ્વી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, મારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી કનુભાઈ જે સાણંદ તાલુકાના ધારાસભ્ય છે, ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલ જે વિરમગામ વિધાનસભાના અને ભાઈ શ્રી કિરીટસિંહભાઈ ડાભી તે ધોળકા વિધાનસભાના ધારાસભ્ય છે, તેમજ અમારા સંગઠનના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી એટલે ગીરુ બાપુ, અનેક સમાજોના પ્રમુખો, જિલ્લા સદસ્યો, કાઉન્સિલરો અને તાલુકા સદસ્યો તેમજ વોર્ડના પ્રમુખો અહીં હાજર હતા, પૂર્વ ધારાસભ્યો પણ હાજર હતા। ખોરજ ગામમાંથી જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે વટવા નામ ખબર નહોતી, વસ્તાલ ખબર નહોતી, પણ વઢવ ખબર હતી, વઢવ પહોંચ્યો અને ત્યારબાદ મારી પ્રગતિ દિવ્ય ભાસ્કરમાં મારો લેખ આવેલો જેને 11,50,000 લાઇક મળેલી, એ ખોરજનો એક દીકરો, ખેડૂતનો દીકરો, કારખાનામાં નોકરી કરતો કરતો ધારાસભ્ય બન્યો। ખોરજ ગામનું ઋણ અદા ના થાય, આ માતૃભૂમિ છે, આ મારો જન્મ આપનારી ભૂમિ છે, આનું ઋણ ક્યારેય કોઈ અદા ના કરી શકે। હું પોતે એક જમીન ઉપર રહેવાવાળો કાર્યકર્તા છું અને હું મારા વટવા વિધાનસભાના તમામ લોકોને હું આશ્વાસન આપું છું કે હું જમીન ઉપર રહી અને વિકાસ કરવા માટે પ્રયત્ન કરીશ।